नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 इंग्लिश मीडियम ની અંદર આપણે સબ્જેક્ટ ગુજરાતી માં ચેપ્ટર નંબર 2 નામ છે પરોપકારી મનુષ્ય, લેક્ચર નંબર 21 આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. આજે લેખક છે વિદ્યાર્થી નીલકંઠ અને સાહિત્ય પ્રકાર છે હાસ્યાત્મક. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખજો કે પરોપકારી મનુષ્યના લેખક તો વિદ્યાર્થી નીલકંઠ અને સાહિત્ય પ્રકાર તો હાસ્ય નિબંધ, બરાબર. તો આપણે વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોડક્શન કરીશું પરોપકારી મનુષ્યમાં. કે વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ, તેમનો જન્મ અમદાવાદ જિલ્લામાં થયો હતો. તેઓએ પીએચડીનું શિક્ષણ ગુજરાત અને કોલેજ અમદાવાદમાંથી લીધું, બરાબર છે. આ ઉપરાંત તેમના જે લેખ સંગ્રહો છે એ લેખ સંગ્રહોની વાત કરીશું તો ફોરમ, ગૃહદીપિકા અને નારીકુંજ અને જ્ઞાન સાધુ તેમના લેખ સંગ્રહો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કે આ હાસ્ય નિબંધ જે છે એ બરાબર, આ હાસ્ય નિબંધમાં પારકાની મુશ્કેલી જોઈને સલાહ આપનાર લોકોનું અને તકલીફોનું નર્મ અને મર્મ ગદ્યમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું કહેવામાં આવે છે, પરોપકારી મનુષ્ય કેવા હોવા જોઈએ? તો આની અંદર જોવામાં જો જોઈએ આપણે કે દર્દીનું અને દર્દનું જે થવાનું થાય, દર્દી એટલે જે પેશન્ટ છે અને દર્દ એટલે કે જે દુઃખ છે જે થવાનું થાય, પણ પોતે બતાવેલ ઉપાય લીધા જે કંઈ ઉતાણ આમો જ કે પહેલાના જે જમાનાની અંદર જે આપણે વડવાઓ જે છે જે ઉપાય બતાવવામાં આવે છે એ ઉપાય હંમેશા ઉત્તમ ગણવામાં આવે છે. અને આ કરવાથી રોગ તરફ ભાગી જશે એવો દાવો અને ઓળખીતા અને વન ઓળખીતા લોકો જ કરતા હોય છે. ઓળખતા હોય કે જે ન ઓળખતા હોય એ લોકોનું જ કામ હોય છે. આવા લોકોની સલાહને અનુસરતા આજની નિવારણ માટે અપાયેલી સલાહો રસપ્રદ આ પાઠની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીશું. કે મને એકવાર આજની થઈ હતી, પણ 2-3 દિવસ મેં કાંઈ ઈલાજ કર્યો નથી. આજની થઈ પણ 2-3 દિવસ સુધી અમે ઈલાજ કર્યો નહીં. એમણે જાણ્યું કે મટી જશે, એમાં શું ભારે દર્દ છે, પરંતુ આજની તો બહુ પીડા કરવા માંડી. એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો. તેમણે કહ્યું એના પર કોઈ લગાડવાની જરૂર નથી, પાકે એટલે મારી પાસે આવજો ને નસ્તરથી ફોડી નાખીશ. નસ્તર એટલે એક હથિયાર છે, એ હથિયાર આંખ પર લગાવવામાં આવે છે એટલે જે આંખની થયેલી હોય છે એ મટી જાય છે. તેમાં કોઈ ફિકર નથી અને ફરી થશે તો પીવાની દવા હું લખી આપીશ. બહુ પીડા થાય તો શેક કરજો, કદાચ બહુ પીડા થાય તો શેક કરવાની વાત છે. હું ઘેર આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા. તેમણે કહ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા, આ આખે શું થયું છે? મેં જવાબ દીધો આરતી કહે છે કે માટે ડાક્ટર પાસે ગયો હતો, પણ ડાક્ટર કહે છે એને છેડશો નહીં, એની કોઈ દવા નથી, બીજી થશે તો પીવાની દવા આપીશ. આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાયા અને કહે છે કે હરામખોર, ડાક્ટરે સરકારને ઘસરા ભરીને મફતનો પગાર આપે છે, ખૂબ કોથળા ભરી ભરીને પગાર આપે છે, બરાબર. વળી કહે છે કે એની કોઈ દવા જ નથી, ત્યારે ભણતરમાં શું કૂડો મૂકવાનો છે? વિદ્યાર્થી તો કૂડો મૂકવો શબ્દ ન થશે, બારી નાખો તો નષ્ટ કરવું, બરાબર. અને કહે છે કે બીજી થાય ત્યારે આવજો, બીજીની વાટ જુઓ ને ભાઈ સાહેબને ત્યાંથી પીવાની દવા લાવો. એમના ગજવા ભરાઈ ગયા, એમાં દવા પીધે શું થવાનું છે? તમે પણ ભલા માણસ છો, એક કોળીનું ખર્ચ નથી, તુવેર દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે. મેં કહ્યું ડાક્ટર દવા આપવાની ના કહે છે, અને તમે કહો છો એના ગજવા ભરાઈ ગયા છે, અને દવા તો બજારથી લેવાની છે. દવા ક્યાંથી લાવવાની છે? વિદ્યાર્થી મિત્રો, તો બજારમાંથી લાવવાની વાત કરે છે. તો અમારા મિત્ર બોલ્યા તમે જે ઘોડા છો એ તો ગાંધી વૈદ્યનું સહિયારું છે. વિદ્યાર્થી મિત્રો, ગાંધી વૈદ્યનું સહિયારું એનો મતલબ થશે કોઈને છેતરવા માટે બે વ્યક્તિએ ભેગા થવું. કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિને છેતરવા માટે બે વ્યક્તિએ ભેગા થવું એને ગાંધી વૈદ્યનું સહિયારું તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યાર પછી દવાવાળાએ ડાક્ટરોને પગાર આપે છે અને પગાર અને અહીંના વેતના કમિશન આપે છે. મેં વધારે તકરાર કરી નહીં, એટલામાં પોસ્ટમેન ટપાલ લઈને આવ્યો અને કહે છે આ શેઠ ખરું કહું છું, દાળ ચોખા સાહેબ પણ જરા ગરમ કરજો. અમારા મિત્ર કહે અરે જોજો ગરમ ન કરશો, આજની ગરમીથી થાય છે માટે ઠંડી દવા લગાડજો. મેં કહ્યું બહુ સારું. નોકર પાસે દાળ ઘસાવી પહેલી તો ઠંડી ચોપડી અને વળી સાજ ભરીને ઘસાવીને ગરમ કરીને ચોપડી છે. બીજે દિવસે બજારમાં કંઈ લેવા હું ગયો તો દુકાનદાર શું કહે છે, સાહેબ આપણે આજની થઈ છે. દુકાનદાર જવાબ આપે, દુકાનદાર પ્રશ્ન કરે છે કે સાહેબ તમને આજની થઈ છે, તો જવ ઘસીને તમે ચોપડો તો તમને આજની મટી જશે. મફતની દવા છે, પણ જવ ઉભો ઘસવાનું ધ્યાનમાં રાખજો. તેને ત્યાં કોઈ બીજો ગૃહસ્થ આવેલો હતો અને તે કહે છે કે ઉભો નહીં આડો, મારો તો અનુભવ છે ઉભો ઘસો આડો નહીં એવું કહે છે. મેં ઘરે જઈને એકવાર ઉભો જવું ઘસીને બીજી વાર આડો ઘસીને ચોપડવાનું ચાલુ કર્યું, એમાં આપણું શું જાય? જેનાથી મટવાનું હોય તેનાથી મળશે. તુવેર દાળ ઘસવાથી મળશે, જવ ઘસવાથી મળશે, અથવા તો કેસર ઘસીને ચોપડવાથી મળશે. જેનાથી મટવાનું હોય એનાથી મળશે. દુકાનમાંથી નીકળ્યો એટલામાં પાડોશી ચશ્માની દુકાનના માલિકે મને જોયો અને મારી પાસે આવીને કહે છે અરે ભાઈ સાહેબ, મારે મારું કહ્યું માનો તો આ તમને આંધળી થઈ છે, તે માટે ઝાંખા ગોગલ્સ લઈ જાઓ. એમની દુકાનમાંથી શું લઈ જવાનું કહે છે? ગોગલ્સ. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો,
જોઈએ તો એટલા માટે કે જોડ પાછી જે મે જોડ તમને અગાઉ મે આપી હતી એ જોડ તમે મને પાછી મોકલાવજો દુકાન આપની જ છે મે ચશ્માની જોડે વેચાતી લઈ પહેરી દીધી ઘેર અમારા ઘરનું જે જૂની ઉંબોનીમાં આવેલો તેને પૂછ્યું ચશ્મા કેમ ગાલ્યા છે તો શેર કહે આજની જે વાસ્તવિકતા હકીકત જે વાસ્તવિકતા જાણી છે તે કહે કે બધી વાત જવા દઈશ પણ કેસર ચોપડીશ તો મને કદાચ આજની મટી જશે ત્યાર પછી મારા પરિણામ બનેલી એટલે કે ભાણેજની ભાણેજને હોવાને થઈ હતી અમે તો એ જ કર્યો હતો જે વખતે બનેવીના બનેવી અને ભાણેજની ભાણેજની વાત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એ વખતે આ પ્રમાણે જે પૂછકા કર્યા હતા એ વખતે આજની થઈ હતી એ લોકોને એ આજની મટી ગઈ હતી આ એક રામપાન છે ગણિતમાં મટી જશે બરાબર અને કેસર મંગાવને લગાડવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જોઈશું પરોપકારી મનુષ્યની અંદર કે લેખક વિદ્યાબેન નીલકંઠ બરાબર આની અંદર જે કયા કયા ઉપાય કરવામાં આવે છે બરાબર એ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવે છે એટલે એ પ્રશ્ન તમારે લખવાનો છે અને તૈયાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 2 નો લેક્ચર નંબર 2 એ પૂર્ણ કરીએ છીએ બરાબર અને લેક્ચર નંબર 2 નેક્સ્ટ પેરેગ્રાફ નેક્સ્ટ વિડિયોમાં જોઈશું થેન્ક યુ